બુલેટિનમાં આજે વાત કરીશું વેક્સિન ડિપ્લોમસીની. ભારતે દક્ષિણ એશિયામાં પોતાનું પ્રભુત્વ મજબૂત કરવા વેક્સિન ડિપ્લોમસી શરૂ કરી છે. આ વિસ્તારમાં ચીનના વધતા પ્રભુત્વને રોકવા ભારતે પાડોશી દેશોને લાખોની માત્રામાં કોરોના વાયરસની રસી પૂરી પાડી છે. જો કે આ દેશમાં પાકિસ્તાનનો સમાવેશ નથી થતો, તેથી પાકિસ્તાને ચીનની રસી મેળવીને પોતાના દેશમાં રસીકરણ શરૂ કર્યું છે. આમ દક્ષિણ એશિયામાં આ મહામારીના મુદ્દે ચીન અને ભારત વચ્ચે એક પ્રકારે અન્ય દેશોને મદદના બહાને પોતાના કરવાની હોડ જોવા મળી રહી છે. ત્યારે વેક્સિન ડિપ્લોમસી વચ્ચે પાકિસ્તાનમાં રસીકરણ અભિયાન ક્યાં પહોંચ્યું તે વિશે બીબીસી સંવાદદાતા શુમાલા જાફરીનો અહેવાલ જોઈએ. 1 ફેબ્રુઆરીએ રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ચીનથી સિનોફાર્મ રસીના 5 લાખ ડોઝ પાકિસ્તાન લવાયા. પાકિસ્તાનમાં ચીનના રાજદૂતે આ જથ્થો વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીને સોંપ્યો. હકુમતે પાકિસ્તાન કી તરફથી, વઝીર આઝમ પાકિસ્તાન ઇમરાન ખાન સાહેબ કી તરફથી ઓર પાકિસ્તાન કી અવામ કી તરફથી ચીન કી હકુમત, ખાસ તોર પર પ્રેઝિડેન્ટ શી જિનપિંગ કા શુક્રિયા અદા કરના ચાહતા હું. પાકિસ્તાનમાં આ રસીની રાહ આતુરતાથી જોવાઈ રહી હતી. પાકિસ્તાન દક્ષિણ એશિયાના દેશોમાં રસી મેળવનારો છેલ્લો દેશ છે. આ પહેલા ભારત આ ક્ષેત્રના બીજા દેશો ભૂતાન, નેપાલ, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર અને શ્રીલંકાને કોરોના વાયરસની રસી ભેટ સ્વરૂપે મોકલાવી દીધી છે. છતાં પાકિસ્તાન ભારત પાસેથી રસી મેળવનારા દેશમાં સામેલ નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટી સે હમારા કોલેબોરેશન થા ઓર હૈ, લેકિન ઓક્સફર્ડ ને અપની રિસર્ચ ભેજ દી એસ્ટ્રાઝેનિકા કો. એસ્ટ્રાઝેનિકા ઇન્ડિયા કે પાસ ચલી ગઈ ઇસ રિજન કે લિયે. તો ઉન્હોને જબ હમને ઉનસે કોન્ટેક્ટ કિયા તો ઉન્હોને કહા કે હમારે 1 અરબ ઇન્ડિયન્સ કો લગેગી તો હમ બાદ મેં સોચેંગે કહીં ભી એક્સપોર્ટ કરને કી. તો ઇસલિયે યે તો ઓબ્વિયસલી ઇસમે પોલિટિકલ ડિસિઝન ભી હૈ ઓર ઇસમે ઇકોનોમિકલ ડિસિઝન ભી હોગા. તો યે તો હમારે ડોમેન મેં નહીં આતા. પાકિસ્તાન પોતે પણ ચીન સાથે વેક્સિન ટ્રાયલનો એક ભાગ છે, પણ આ ટ્રાયલ હાલ પૂર્ણ નથી થયા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ પાકિસ્તાનને રસીના 17 લાખ ડોઝ આપવાનો વાયદો કર્યો છે. સાથે પાકિસ્તાન કેટલીક કંપનીઓ પાસેથી પણ રસી ખરીદવાની વ્યવસ્થા કરી રહ્યું છે. સારી ચીજ પે હમ સારી એફર્ટ લગા રહે હૈ યે દેખને કે લિયે કે હમ ઉસ ચીઝ કો બુક કરે જો હમારે પાસ ફિઝિબલ તરીકે સે ઓર ઇનફ ડોઝેસ મે પહોંચ સકે. કોઈ ફાયદા નહીં અગર આપને એક મેન્યુફેક્ચરર સે બુક કી ઓર વો ઉનકી બુકિંગ્સ ઇતની ઝ્યાદા હૈ કે વો આપકો મુનાસિબ નંબર ઓફ ડોઝેસ ના દે સકે. એક અંદાજ પ્રમાણે પાકિસ્તાનમાં 18 વર્ષથી વધુની ઉંમરના રસી લેનારા લોકોની સંખ્યા 11 કરોડ નજીક છે. આગામી મહિનાઓમાં પાકિસ્તાન આ વસ્તીના 70% લોકો સુધી રસી પહોંચાડવા માંગે છે. હાલમાં જ થયેલા એક સર્વેક્ષણમાં પાકિસ્તાનીઓ વિદેશી રસીમાં સૌથી વધારે વિશ્વાસ ચીનની રસી પર કરે છે. મેરે ખ્યાલ છે કે હમે ટ્રસ્ટ ભી ચાઇના પર કરના ચાહીએ, વહાં સે આઈ હૈ યે બીમારી, તો હો સકતા હૈ ઉનકી ઝ્યાદા અચ્છી હો. યે જો કોરોના વાયરસ હૈ વો એરિયા ટુ એરિયા ફર્ક કર રહા હૈ, તો મુજે લગતા હૈ કે હમે ચાઇનીઝ વાલા એડોપ્ટ કરના ચાહીએ, ક્યુંકિ વો ભી એશિયન કન્ટ્રીઝ સુટેબલ ટેમ્પરેચર સેમ હી હૈ તકરીબન. 3 ફેબ્રુઆરીથી સમગ્ર પાકિસ્તાનમાં એક સાથે રસીકરણ અભિયાન શરૂ કરાયું, પણ લોકોને રસી માટે તૈયાર કરવા સરકાર માટે મોટો પડકાર છે. ભારતની માફક ચીન પણ પોતાની રસી અન્ય દેશો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે ભારત દુનિયાનું વેક્સિન હબ છે અને ચીન ભારત સાથે સ્પર્ધામાં આ મામલે પાછળ પડી ગયું છે. આવા સંજોગોમાં ચીનની 2 વેક્સિન સાઇનોવેક અને સાઇનોફાર્મ વિશે દુનિયાને બહુ ખબર નથી. ત્યારે બીબીસીના સ્વાસ્થ્ય બાબતોના સંવાદદાતા લોરા ફોસ્ટરનો અહેવાલ જોઈએ. આ 2 રસી કેટલી અસરકારક છે? કોવિડ-19નો પહેલો કેસ નોંધાવનાર દેશ વિશ્વના રસીકરણમાં સૌથી મોટો ફાળો આપશે ખરો? ચીનમાં 1થી વધુ રસી પર કામ ચાલી રહ્યું છે, જેમાં પહેલી હરોળમાં 2 કંપનીઓ છે, સાઇનોવેક અને સાઇનોફાર્મ, જેને તુર્કી, બ્રાઝિલ, યુએઈ અને ઇન્ડોનેશિયામાં મંજૂરી મળી છે. પરંતુ આપણે આ રસી વિશે શું જાણીએ છીએ? શું તે વિશ્વાસપાત્ર છે? આ બંને રસીઓ હિપેટાઇટિસ એ અને રેબિસની રસીઓ કામ કરે તે જ રીતે કામ કરે છે. પહેલા વાયરસનો ખાત્મો કરી તેને અન્યોને અપાય છે. હવે વાયરસ મૃત અવસ્થામાં છે, એટલે તે ચેપ નહીં લગાડે. એકવાર ડોઝ અપાયો એ વ્યક્તિની રોગપ્રતિકારક પ્રણાલી જવાબ આપે છે અને એન્ટીબોડીઝ બનાવે છે, જે ભવિષ્યમાં કોઈ પણ કોરોના વાયરસ સામે લડત આપે છે. ફાઇઝર અને મોડર્ના રસીની જેમ આના પણ 2 ડોઝ લેવા જરૂરી છે. પરંતુ ફાઇઝર અને મોડર્ના રસીનો ખૂબ જ ઠંડા ફ્રીઝરમાં સંગ્રહ કરવો પડે છે. તેનાથી વિપરીત સાઇનોવેક અને સાઇનોફાર્મ બંનેનો સામાન્ય ફ્રીઝમાં સંગ્રહ થાય છે. સંગ્રહ અને વહેંચણીની બાબતમાં આ એક મુખ્ય બાબત છે, ખાસ કરીને એવા દેશમાં જ્યાં તાપમાન ભાગ્યે જ 30 ડિગ્રીથી નીચે રહેતું હોય અને રસ્તાઓ પણ અસ્તિત્વમાં ન હોય.
સ્પષ્ટતા માત્ર એ વાતની નથી કે આ રસી કેટલી અસરકારક છે. અમારી પાસે માત્ર ત્રીજા તબક્કાના આંશિક ડેટા છે. સાયનોફાર્મનું કહેવું છે કે તેમની રસી કોવિડ-19ના લક્ષણોને રોકવા 79% અસરકારક છે. સાયનોવેકની રસી, જેને કોરોનાવેક કહે છે, તે 91% અસરકારક હોવાનું પહેલા મનાતું હતું, પરંતુ પછી વધુ ટ્રાયલમાં તેના અલગ પરિણામ આવ્યા. હાલમાં જ બ્રાઝિલે તેને ઓછું આંકી 50.4% અસરકારક દર્શાવી. WHO પ્રમાણે રસીનું જે માપદંડ હોવું જોઈએ તેને તે ભાગ્યે જ મળતું આવે છે. સાયનોવેકનું કહેવું છે કે લોકોને ખૂબ જ વધારે માંદા પડતા અટકાવવાની વાત આવે તો તેની અસરકારકતા ઘણી વધારે છે. લક્ષ્ય એ છે કે લોકોમાં ગંભીર રોગ વિકસિત ન થાય અને તેમને દવાખાને ન જવું પડે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આ ખરેખર ઉપયોગી પાસું છે જે લોકોના જીવનને બચાવે છે, અને અમે અમારી પાસે જે પાસા છે તેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કેટલાક હજુ પણ એ ચિંતામાં છે કે આ રસી તેની પાછળની કંપનીઓ શું ભરોસાપાત્ર છે ખરી. વાત એ છે કે ચીનની રસી કામ કરે એમાં ચીનનો રસ છે, અને અહીં આ બાબતે ઘણું રાજકારણ રમાઈ રહ્યું છે. મારા મતે સાયનોફાર્મ અને સાયનોવેક રસી ચીનના નીતિગત પ્રયાસ માટે ખૂબ અગત્યની છે. આપણે જોયું છે કે ચીને ઉર્જા અને બાંધકામમાં વિશ્વમાં ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે, અને આ રસી ચીનને એક ટેક જાયન્ટ તરીકે ચીનની પ્રતિષ્ઠાને રજૂ કરવાનો એક પ્રયાસ છે. જો કે WHO સાયનોફાર્મ અને સાયનોવેકને લઈને માર્ચ સુધીમાં કોઈ નિર્ણય લેશે. ઉત્તરાખંડમાં કેમ આવે છે વારંવાર પ્રલય? વડાપ્રધાન મોદીએ ખેડૂતોને કહ્યું MSP છે, હતી અને રહેશે. આંદોલન કરો સમાપ્ત, પણ ખેડૂતો સમાધાનના મૂડમાં નથી. લઈએ વિરામ, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું BBC સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. ઉત્તરાખંડમાં ત્રાસદી બાદ હવે રાહત બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ITBP, આર્મી, ADRF અને NDRFની સંયુક્ત ટીમ રાહત બચાવ કાર્યમાં જોતરાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાને કારણે ભારે તારાજી સર્જાઈ છે. લગભગ 20 મૃતદેહો મળી આવ્યા છે અને 200 લોકો લાપતા છે. તપોવન હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર ડેમને ભારે નુકસાન થયું છે. સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ છે. આ સમયે કેટલાક ગુજરાતીઓ પણ હરિદ્વારમાં ફસાયા હતા. તેમણે પોતાની આપત્તિ વર્ણવતો એક વિડીયો બનાવ્યો હતો, જો કે તેઓ હવે સુરક્ષિત છે. હેલો, અમે અત્યારે શ્રીનગરથી કાફી દૂર આવી ગયા છીએ અને અત્યારે અમે બધા લોકો સુરક્ષિત છીએ. અમને સારું થયું કે સમયસર જાણ થઈ ગઈ, તેથી અમે બધા સુરક્ષિત સ્થળે પહોંચી ગયા. ભલે અમારો સામાન હરિદ્વાર પડ્યો છે, પણ અમે અત્યારે સુરક્ષિત છીએ. બસ આજે અમે હરિદ્વાર પહોંચી ગયા છીએ અને હરિદ્વારમાં અત્યારે બધી સ્થિતિ સાવ નોર્મલ થઈ ગઈ છે. સરકારે એલર્ટ આપ્યા છતાં પણ અત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ હરકી પૌડી આવી ગયા છે. હરિદ્વાર ખાતે અત્યારે કોઈ ડરનો માહોલ નથી અને સ્થિતિ સર્વસામાન્ય થઈ રહી છે. હવે ઉત્તરાખંડમાં આ તબાહી કેમ સર્જાઈ અને ગ્લેશિયર કેમ તૂટ્યો, આ વિશે અમે વાત કરી લંડન સ્થિત BBC પર્યાવરણ સંવાદદાતા નવીનસિંહ ખડકા સાથે. દેખીએ ક્યા હુઆ ઇસકા જો યકીન જો હૈ વો તભી હોગા જબ સાયન્ટિસ્ટ જો હૈ જો ભેજે ગયે હૈ વો ગ્રાઉન્ડ મે પહોંચેંગે, ગ્રાઉન્ડ ઝીરો જહાં હુઆ યે. અભી હમે કુછ સેટેલાઇટ કી ઇમેજેસ મિલે હૈ તો ઉસસે કુછ કુછ તો દિખતા હૈ, લેકિન જો ગ્રાઉન્ડ ટ્રુથિંગ કહેતે હૈ ના, વો ગ્રાઉન્ડ મે જાકર હી પતા લગેગા કી ક્યા હુઆ. ક્યુંકિ દો તીન થિયોરીઝ હૈ. એક તો યે હૈ કી બરફ જો હૈ વો ગ્લેશિયર સે અલગ હોકર ટુકરા હોકર गिरा होगा और उसके कारण एवलांच आई होगी, और ये एवलांच जो है सारे के सारे जो चट्टान और जो सॉइल है वो सब जो नदी में ले जाकर उसे मिला दिया, और इस तरह से हम जो देख रहे थे सेडिमेंट्स, हेवी सेडिमेंट्स. एक थ्योरी ये है, लेकिन कुछ का ये भी मानना है कि हो सकता है कि कोई लैंडस्लाइड हुआ हो और उसकी वजह से जो नदी का बहाव रुका हुआ हो, वहाँ एक झील बना शुरू में और वो फट गया. तो देखिए इसीलिए जो है ये साइंटिस्ट वहाँ गए हुए हैं और इनको कुछ टाइम लगेगा ये हमें पक्का पक्की बताने के लिए. और आपका जो प्रश्न है क्लाइमेट चेंज का जो बात है, देखिए क्लाइमेट चेंज की वजह से, ग्लोबल वार्मिंग की वजह से हिमालयन रीजन में काफ़ी सारे हजारों ग्लेशियर्स है. इसी जगह ये पार्ट ऑफ हिमालय जो हम बात कर रहे हैं उत्तराखंड के, यहीं सिर्फ इसी इलाके में भी सिर्फ आपको मतलब तकरीबन 1000 ग्लेशियर्स हैं वहाँ. तो साइंटिस्ट का क्या मानना है कि जो ग्लोबल वार्मिंग है उसकी वजह से ये ग्लेशियर्स तीव्र गति से पिघल रहे हैं, और इसकी वजह से ताल, हिमताल जो है वो काफी जगह पर बने हुए हैं, और जो पहले से ही थे वो बड़ा हुआ है, कोई फूटने के लिए तैयार है, फटते हैं.
तो इसलिए ये जो है जोखिम है और क्लाइमेट चेंज से इसका जो है रिश्ता बनता है। लेकिन सबसे परेशान या फिर घबराने वाली बात या फिर जो थ्रेट है वो है अर्थक्वेक, भूचाल की। अगर भूचाल आ गया तो ये जो चीजें हैं वहां रेडी होने के लिए तैयार रहते हैं, स्टैंड बाय पोजिशन में। अगर भूचाल आ गया तो वो सब एक साथ फट सकते हैं। सबसे बड़ी रिस्क जोखिम जो है ये है। एक तो इसकी मॉनिटरिंग अनुगमन जो है, उस भारत की कई सारे जो हिमालय पर्वत के खंड है वहाँ अच्छी मॉनिटरिंग नहीं हुई है। और जैसे कि वाडिया इंस्टीट्यूट में भी, जो आपके देहरादून में वहाँ एक इंस्टीट्यूट है, वहाँ एक एक डिवीज़न था जो इसकी मॉनिटरिंग कर रहा था, वो भी बंद कर दिया गया ऐसा मुझे अधिकारियों ने कहा है। तो देखिए, ये जो मॉनिटरिंग का बात है ये काफ़ी सीरियस है। अगर ये नहीं होता है तो जोखिम बढ़ जाता है। और उससे भी ज़्यादा बात ये बता रहे हैं कि वो जोखिम होते हुए भी एक के बाद एक बांध बनना इस रीजन में, हाइड्रो पावर की बांधे, ये और भी जोखिम बढ़ा देता है। मुझे अभी अभी कहा गया है, अधिकारियों से ये पता चला है कि तकरीबन 80 बांध जो है हाइड्रो पावर प्लांट्स प्लान्ड है वहाँ। हालांकि अभी उतने सारे नहीं है लेकिन प्लान्ड है और कुछ सारे बन रहे हैं। तो उनका ये मानना है कि अगर ये रिस्क अगर आप नहीं फैक्टर इन करते, इसको अगर आप ध्यान में नहीं रखते हैं, तो इस तरह की आपदा बढ़ते ही जाएंगे। विवाद खेडूत आंदोलन पर वडाप्रधान ना निवेदननी। तो સંસદના બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન પર પોતાની વાત કહી। જોઈએ તેમણે શું કહ્યું। और हम लगातार आंदोलन से जुड़े लोगों से प्रार्थना करते हैं कि आप आंदोलन करना आपका हक है, लेकिन इस प्रकार से बुजुर्ग लोग वहां बैठे ये ठीक नहीं है। आप उनको सबको ले जाइए, आप आंदोलन को खत्म कीजिए, आगे बढ़ने के लिए मिल बैठ करके चर्चा करेंगे, रास्ता खुले हैं। इतना ही नहीं, MSP है, MSP था, MSP रहेगा। ये सदन की पवित्रता समझे हम। जिन 80 करोड़ से अधिक लोगों को सस्ते में राशन दिया जाता है वो भी कंटिन्यू रहेगा। इसलिए मेहरबानी करके भ्रम फैलाने के काम में हम न जुड़े, क्योंकि हमको देश ने एक विशिष्ट जिम्मेवारी दी है। હવે વડાપ્રધાનના નિવેદન બાદ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કર્યો સિંઘુ બોર્ડર પર રિપોર્ટિંગ કરી રહેલા BBC સંવાદદાતા પિયુષ નાગપાલે। માનના તો એહી હે જો કાળા કાનૂન હે ઓ કાળા હી હે ઉસકે જો મરજી હો કહી જાવે। ये MSP पे कानून क्यों नहीं लाते, जब औरों में बाकी पे कानून ला रहे तो MSP पे भी कानून बनाओ ना। प्रधानमंत्री जी कह रहे हैं खुद MSP रहेगा, गृह मंत्री कह रहे हैं MSP रहेगा और कृषि मंत्री कह रहे हैं MSP रहेगा, लेकिन उसको कानून बनाने में क्या दिक्कत है? उनको खुद सोच लेना चाहिए कि कितने गरीब आदमी हैं, क्या क्या जुल्म हो रहे हैं, क्या क्या नहीं हो रहे हैं। भाई उसके कहने से थोड़ा जब अपने भाई जो किसान है वो ही नहीं समझ पा रहे, इस बात को नहीं मानते, वो इस बात को अच्छे हैं, तो अगर नहीं मान रहे तो फिर हमारी बात इनको मान लेनी चाहिए ना। હવે જોઈશું BBC રાઉન્ડઅપ જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં। યુએસ સેનેટમાં ટ્રમ્પ પર બીજી વખત મહાભિયોગની ટ્રાયલ પ્રક્રિયા મંગળવારથી શરૂ થશે। તેમના પર આરોપ છે કે 6 જાન્યુઆરીએ કોંગ્રેસ પર થયેલો હુમલો અને હિંસાની ઉશ્કેરણી પાછળ તેમનો હાથ છે। ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ આજે કોર્ટમાં હાજર રહ્યા હતા। તેમની સામે લાંચ આપવાના, છેતરપિંડીના અને વિશ્વાસઘાતના આરોપ મૂકવામાં આવ્યા છે। કેટલાક મીડિયા સંસ્થાનોને પોઝિટિવ કવરેજ માટે તેમણે લાંચ આપ્યાના આરોપ નેતન્યાહુએ નકારી દીધા છે। મ્યાનમારમાં ચૂંટાયેલા નેતા આંગ સાન સુ ચીની ધરપકડ બાદ સતત ત્રીજા દિવસે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। દેશના સૈન્ય બળવા સામે આ વિરોધ થઈ રહ્યો છે। રાજધાની નેપેડોમાં પોલીસે વિરોધકર્તાઓને વિખેરવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો। દક્ષિણ આફ્રિકાએ તેમના દેશમાં હાલ ઓક્સફર્ડ એક્સ્ટ્રાઝેનિકાની રસીનું વિતરણ સ્થગિત કરી દીધું છે। એક સંશોધન મુજબ આ રસી દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા વાયરસના વેરિયન્ટ સામે અસરકારક નથી। જો કે ઓક્સફર્ડની ટીમને પૂરો વિશ્વાસ છે કે આ રસીનો ડોઝ સારા એવા પ્રમાણમાં રક્ષણ આપે છે। કયા ભારતીય મહિલા ખેલાડીઓ સામેલ છે BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર એવોર્ડની બીજી સિઝન માટેના ટોપ 5 નામાંકનમાં? રોકાઈ વિરામ માટે મળે થોડી જ વારમાં। વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું BBC સમાચારમાં, હું છું આપની સાથે બ્રિજલ શાહ।
બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર એવોર્ડની બીજી સિઝન માટેના ટોપ 5 નામાંકન આજે જાહેર કરાયા છે. આ વર્ષે મનુ ભાકર, દૂતી ચંદ, રાની અને વિનેશ ફોગટના નામાંકન થયા છે. એક વર્ચ્યુઅલ સમારોહમાં પીટી ઉષાએ આ નામાંકનની જાહેરાત કરી. પીટી ઉષાએ દેશમાં મહિલા ખેલાડીઓ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ અને જરૂરિયાતો વિશે પણ વાત કરી. મેં હંમેશા એવી ઈચ્છા રાખી કે દરેક સ્કૂલમાં ભલે 400 મીટરના ના હોય પણ 200 મીટર કે 100 મીટરના ટ્રેક્સ હોવા જોઈએ. સાથે જ વોલીબોલ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ કે પછી ફૂટબોલ રમવાની કે હોકી રમવાની સુવિધા, આવી નાની નાની સુવિધાઓ દરેક સ્કૂલમાં હોવી જોઈએ. હું મેડલ જીતતા જીતતા રહી ગઈ કારણ કે દેશ બહારના વાતાવરણનો મને અનુભવ નહોતો મળ્યો. હવે આપણે સ્પોર્ટ્સ મામલે ઘણી બાબતોમાં સુધાર કર્યો છે પણ ખેલાડીઓને વિદેશમાં રમવા વિશેનો જે અનુભવ મળવો જોઈએ એ બાબતે હજુ પણ આપણે પાછળ છીએ. આ અઠવાડિયે અમે આપની સમક્ષ આ નામાંકન પામનારા તમામ 5 ભારતીય મહિલા ખેલાડીઓની પ્રેરણાત્મક કહાણીઓ રજૂ કરીશું. ભારતીય શૂટર મનુ ભાકર વિશ્વના સૌથી શ્રેષ્ઠ શૂટર્સમાંના એક ગણાય છે, જેમણે કોમનવેલ્થ ગેમ્સ અને વિશ્વકપ સ્પર્ધાઓમાં સુવર્ણચંદ્રક જીત્યા છે અને તેઓ ફક્ત 18 વર્ષના છે. તેમનું હવે પછીનું લક્ષ્ય છે ઓલિમ્પિક્સ. બીબીસી સંવાદદાતા વંદના અને શુભમ કોલનો અહેવાલ જોઈએ. I don't count my medals. Pure internationals mein gire to 40s mein something. I'm counting. ઉંમર ફક્ત 16 વર્ષ. ભારતના જાણીતા શૂટર મનુ ભાકર 2018માં વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારા સૌથી ઓછી વયના ખેલાડી બન્યા. પરંતુ આ ખ્યાતિ પાછળ આકરી મહેનતની કહાણી પણ છે. સબકો ઉપર કા બટર હી દિખતા હૈ. સ્કૂલ 3 o'clock તક હોતા થા ઓર મેં પઢાઈ મેં ભી બહોત ઇન્ટરેસ્ટેડ થી. સ્ટાર્ટિંગ સે સ્કૂલ મેં સુબહ જલ્દી પહોંચ કે અપને એસેમ્બલી ટાઈમ ઓર ઇન સબકો યુટિલાઇઝ કરકે શૂટિંગ કરતી થી. ઓર ઉસકે બાદ જબ છુટ્ટી હો જાતી થી તો સ્કૂલ સે સબ લોગ નિકલ જાયા કરતે થે ઓર મેં 2-3 ઘંટે લેટ તક શૂટિંગ ક્યા કરતી થી. મનુ હરિયાણાના ગોરિયા ગામના રહેવાસી છે. આંખોમાં ગર્વની ચમક લઈ તેમના માતા કહે છે કે મનુ બાળપણથી જ પોતાની ઓળખની શોધમાં હતા. આપ લોકો કે નામ સે ના જાણી જાઉં, મેં અપને નામ સે જાણી જાઉં, મુજે એસા કુછ કરના હૈ. યે છોટી સી થી બિલકુલ તબ ઇસકે દિમાગ મેં આ ગયા થા યે. ઇસલિયે હર ઘર મેં એક બેટી બહોત જરૂરી હૈ. મનુની પ્રતિભા બાળપણથી જ બહુમુખી રહી છે. બોક્સિંગ ઉપરાંત અનેક માર્શલ આર્ટ્સ તેઓ શીખ્યા. થાંગટા માર્શલ આર્ટ્સમાં નેશનલ ચેમ્પિયન પણ બન્યા. પરંતુ વાત 14 વર્ષની વયે શૂટિંગ પર આવીને અટકી. શરૂઆતમાં તો તેઓ પોતે જ પોતાના કોચ હતા. જો મેરે કોચ થે ઉન્હોને પહેલે વો 5 યા 6 મહિને વો સ્કૂલ મેં થે. ઉસકે બાદ ઉન્હોને સ્કૂલ છોડ દિયા. કરીબ 10 મહિના મેને ખુદ ટ્રેનિંગ કિયા. આઈ થિંક મેને 3-4 મહિને કે અંદર મેડલ્સ જીતને સ્ટાર્ટ કર દિયા થા. મનુએ 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે તરખાટ મચાવી દીધો. પરંતુ નાની ઉંમરમાં ખ્યાતિનો બીજો ચહેરો પણ મનુને જોવા મળ્યો. એશિયન ગેમ્સ મેં કુછ થોડા બહોત ક્રિટિસિઝમ મિલા થા. આઈ થિંક મુજે આઈ પરફોર્મડ પ્રીટી વેલ. ઇટ્સ જસ્ટ કે મેડલ નહીં આયા, ઇસલિયે લોગ સિર્ફ મેડલ દેખતે હૈ ના. કહીં ના કહીં જબ એસે ટૂર્નામેન્ટ્સ હોતે હૈ જહાં મેડલ નહીં આતા બટ હમ પરફોર્મ બહોત અચ્છા કરતે હૈ તો ફિર લોગ હમકો ફીલ કરવા દેતે હૈ કે નહીં પરફોર્મન્સ કોઈ મેટર નહીં કરતી હૈ, સિર્ફ મેડલ મેટર કરતા હૈ. બાઇક ચલાવવી, કુકિંગ, ગામમાં સમય વિતાવવો, શૂટિંગ ઉપરાંત મનુના અન્ય ઘણા શોખ છે. હાલ તો તેમનો પડકાર છે કોલેજમાં પોતાનો અભ્યાસ અને ટોક્યો ઓલિમ્પિક્સની તૈયારી સાથે સાથે કરવી. મેં કભી ચેલેન્જીસ કો સ્ટ્રગલ્સ કે તરહ નહીં લેતી થી. આઈ ઓલવેઝ થોટ કે યે મેરી જિંદગી કા એક પાર્ટ હૈ, જસ્ટ લિવ ઇટ એન્ડ એન્જોય ઇટ એન્ડ જસ્ટ ચેરિશ ઇટ. એટલે કે જીવન હોય કે શૂટિંગનું ક્ષેત્ર, મનુ અચૂક નિશાનમાં જ માને છે. કોરોના વાયરસની મહામારીને કારણે પહેલું લોકડાઉન લાગુ કરાયું ત્યારે ઘણા લોકોને એ સવાલ થતો હતો કે શું આને કારણે 9 મહિના પછી નવજાત શિશુઓના જન્મનું પ્રમાણ વધી જશે. હાલ તો આ વિશે કોઈ સત્તાવાર ડેટા નથી. ત્યારે યુકેની બ્રિસ્ટોલમાં આવેલી એક સ્ટ્રીટ નવજાત શિશુઓની કિલકારીઓના અવાજથી ગુંજી ઉઠવાની તૈયારીમાં છે. પહેલા જેની હતા, ત્યારબાદ કેથરીન,
પછી કેરોલિન, તેમની પાછળ વિક્ટોરિયા, પછી એલી અને હવે એલી. આ બધું એક દંપતી સાથે શરૂ થયું. પછી અમને ખબર પડી કે અમે પણ તૈયારીમાં જ છીએ. દરેક વખતે હું જ્યારે કોઈ અન્ય સાથે વાત કરતી તો આ આંક વધી ગયેલો જણાતો. અહીંના પાણીમાં કંઈક છે. ચાર પછી પાંચ અને પછી છ. રોજ રોજ બસ મહિલાઓના નામ સામે આવી રહ્યા હતા જાણે કે. માત્ર એક શેરીમાં જ નહીં પણ બધા જ બેબીઝ શેરીની એક જ બાજુએ. પેલી બાજુએ કેટલી મહિલાઓ ગર્ભવતી છે અને તેની સંખ્યા આ બાજુ કરતા વધુ છે કે ઓછી? દરેક જણ થોડી દ્વિધા અનુભવી રહ્યું છે. જેઓ ગર્ભવતી નથી. અમે દોડીએ છીએ, જમવાનું બનાવીએ છીએ જેમ કે પાઉં શેકવા, અને અમે બેબીઝ બનાવી રહ્યા છીએ. અમે એકબીજાને મદદ કરી રહ્યા છીએ. એલીએ યોગા ક્લાસ શરૂ કર્યા, જે ખૂબ સારી વાત છે. Similar experience at the same time. ખાસ કરીને પહેલી વાર માતા બન્યા હોઈએ ત્યારે કોઈ બેબી ગ્રુપ ન હોવું, જે સામાન્ય રીતે બનતું હોય છે. પણ આ છ ઉપરાંત હું જેઓ જાહેર થવા નથી માંગતા એમના નામ તો તમને નથી આપી શકતો, પણ હું તમને કહી શકું છું કે જલ્દી જ આ શેરીમાં આવી જ કેટલીક વધુ જાહેરાત થશે. ઓગસ્ટ સુધીમાં મોટાભાગની પ્રસુદ્ધિઓ થવાની અપેક્ષા છે. લાગે છે કે ઘણો ઉત્તેજનાસભર અને હકારાત્મક સમય આવી રહ્યો છે. ઉભા રહો, પાંચ. તો જેની ક્યાં છે? તો અત્યારે જ મળી રહેલા સમાચાર, જેની અને રિકને ત્યાં બાળકી સમરનો જન્મ થયો છે. ક્લાઉડઝિલ એવન્યુ પર લોકડાઉન બેબીઝ આવવાની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. નવા શોધાયેલા સમુદાય પર જોઈએ આજે કીર્તિશનું કાર્ટૂન. બીબીસી સમાચારનો આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે. આવજો.